નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલ માપસો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં કુહુ વિષયનો અભ્યાસ કરીશું. કુહુ વિષયમાં આપણે આની પહેલાંના લેક્ચરમાં પાઠ પહેલો પાઠ્યપુસ્તકમાં સમજતા હતા કે જેમાં આપણે શેરીથી શટ સુધીની જે વાર્તા હતી તે પૂરી કરી હતી. તો હવે આપણે આગળ શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધીની વાર્તા પૂરી કરી હતી, હવે આપણે આગળ શરૂઆત કરીએ. ત્યાર પછી આપણને આપેલું છે વાતચીત, એટલે કે એના પ્રશ્ન છે, એને આપણે વાતચીત કરવાની છે. તો પહેલો પ્રશ્ન એમાં આપેલો છે કે વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ દુઃખ દર્શાવતું હોય, એટલે કે હસતો ન હોય એવું ડાગલાનું ચિત્ર દોરો. અને ક્યારે ક્યારે સારું લાગ્યું? વાર્તામાં તે જગ્યાએ હસતો હોય એવો સ્માઈલી દોરવાનું ચિત્ર કહ્યું છે. તો આપણને એક જ પ્રશ્નમાં બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આપ્યો છે કે વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થાય છે? તો કે આપણે જ્યાં શેરીથી શટ સુધીની ખિસ્સાભાઈની વાર્તા વાંચી સમજ્યા, એમાં આપણને ક્યારે દુઃખ થયું? તો કે જ્યારે બુસ્કોટભાઈ છે એ ખિસ્સાને કાઢી મૂકે છે ત્યારે દુઃખ થાય છે. પછી બીજું ક્યારે થાય છે? તો કે જ્યારે દરજીભાઈ છે એ ખરતલીવાળું ખિસ્સું હતું એટલા માટે ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂકે છે ત્યારે પણ આપણને દુઃખ થાય છે. તો કે વાર્તામાં જ્યારે આપણે ખિસ્સાને બુસ્કોટભાઈ કાઢી મૂકે અને દરજીભાઈ કરતલીવાળું હતું એટલા માટે ત્યારે કાઢી મૂકે છે, આ વખતે દુઃખ થાય છે. અને ક્યારે ક્યારે સારું લાગે છે? તો કે જ્યારે ખિસ્સું ઉજળું ને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગે છે. પછી શું થાય છે? તો કે જ્યારે સુરત દાદા ખિસ્સું ભીનું થઈ ગયું હતું, ભીંજાઈ ગયું હતું, એટલે એને સૂકવવા માટે તેના ખિસ્સા પર હાથ ફેરવે છે ત્યારે પણ આપણને સારું લાગે છે. અને જ્યારે ધોબીભાઈ છે એની ખિસ્સાની કરતલીઓ દૂર કરી દે છે અને દરજીભાઈ ખિસ્સાને નીરજભાઈના શર્ટ ઉપર બેસાડી દે છે ત્યારે પણ આપણને સારું લાગે છે. તો કે જ્યારે દુઃખ થયું હોય ત્યારે પહેલું ચિત્ર આપેલું છે તે દોરવાનું, અને જ્યારે આપણને હસવું લાગ્યું આવ્યું હોય, એટલે કે સારું લાગ્યું હોય ત્યારે હસતો હોય તેવું ચિત્ર દોરવાનું. ત્યાર પછીનો પ્રશ્ન, વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો વાંચી સંભળાવો. એટલે કે આપણે જે આખી વાર્તા હતી શેરીથી શટ સુધીની, એમાં તમને જે વાક્ય ગમ્યા હોય એવા બે વાક્ય કહેવાના છે. તો કે આપણને તે જેમાં સારું લાગે એવું જ વાક્ય આપણને ગમે. તો એક આપણે આવ્યું હતું કે સુરત દાદાએ છે એને ખિસ્સાને કહ્યું કે તું તો વાહલું વાહલું લાગે છે બચુકડા, આવું વાક્ય પણ આપણને ગમી ગયું હોય. ત્યાર પછી તો કે બચુકડા ખિસ્સા ઉપર જ્યારે નીરજભાઈ હાથ ફેરવીને બોલ્યા કે કેવું મજાનું અને કેવું સુંદર ખિસ્સું, મને તો બહુ ગમ્યું, આવા વાક્યો હોય ત્યારે આપણને મજા આવે છે, એટલે કે આવા વાક્યો આપણને ગમી ગયા હોય. ત્યાર પછીનો પ્રશ્ન, તમને એક ખિસ્સાવાળું ફ્રોક અથવા તો શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, અને કેમ? જો તમને એક ખિસ્સાવાળું ફ્રોક ગમતું હોય તો પણ શા માટે, અને એક કરતાં વધારે ખિસ્સાવાળું ગમતું હોય તો પણ શા માટે? તો કે તમને પહેલાં તો કેટલા ખિસ્સાવાળું ગમે? તો કે આપણને એક ખિસ્સાવાળું ફ્રોક ગમે. કેમ એક ખિસ્સાવાળું ગમે? તો કે આપણે એક જ ખિસ્સાને સાચવવું પડે, અને ખિસ્સા જો 2-3 ખિસ્સા હોય તો આપણે બધામાં વસ્તુ રાખીએ, બિનજરૂરી એટલે કે આપણે ન જોઈતી એવી નકામી વસ્તુ પણ આપણે ખિસ્સામાં ભરી રાખીએ. અને આપણે જો એક જ ખિસ્સું હોય તો આપણે જેટલી વસ્તુ સમાય એટલી જરૂરિયાતની જ વસ્તુઓ એમાં રાખીએ, એટલા માટે આપણે નકામી વસ્તુનો વજન ઉપાડવો પડે નહીં, એટલા માટે એક જ ખિસ્સાવાળું શર્ટ અથવા તો ફ્રોક ગમે. ત્યાર પછીનો પ્રશ્ન, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય અને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? તો કે આપણે જે શર્ટ અને પેન્ટ હોય બંનેમાં આપણે ખિસ્સા હોય, પણ શર્ટના ખિસ્સામાં કઈ વસ્તુ રખાય અને પેન્ટના ખિસ્સામાં કઈ વસ્તુ રખાય? તો કે શર્ટના ખિસ્સામાં આપણે મોટા ભાગે મોબાઈલ ન રાખીએ, પણ મોબાઈલ રાખીએ, અને ત્યાં સિવાય શું રાખીએ? તો કે બોલ પેનને એવી વસ્તુઓ રાખીએ. જ્યારે પેન્ટના ખિસ્સામાં તો કે હાથ રૂમાલ છે, પાકીટ છે, આવી બધી વસ્તુઓ આપણે પેન્ટના ખિસ્સામાં રાખીએ. ત્યાર પછીનો પ્રશ્ન, મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? એટલે કે તમારાથી ઉંમરમાં મોટા હોય એવા વ્યક્તિઓ તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો કે મીઠાશથી અને વહાલથી આપણી સાથે કોઈ વાત કરે તો આપણને ગમે. કે મીઠાશથી એટલે કે આપણને મજા આવે એવી રીતે સારું બોલે તો આપણને ગમે. આમ આપણને ખીજાતા હોય એવી ભાષામાં આપણી સાથે વાત કરે તો આપણને ગમે નહીં, એટલે કે મીઠાશથી અને વહાલથી બોલતા હોય એવી વાત કરે તો આપણને ગમે. મમ્મી, પપ્પા,
અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું હોતું નથી અને કેમ? તો કે આપણા ઘરમાં મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી બધા હોય તો આપણને પૂછ્યું છે કે આ બધામાંથી કોના કપડા ઉપર ખિસ્સું નથી હોતું. તો કે આપણા મમ્મીના કપડા હોય, એ સાડી પહેરતા હોય કે ડ્રેસ પહેરતા હોય તો એમાં ખિસ્સું હોતું નથી, કારણ કે મમ્મી છે એની પર્સ સાથે જ રાખે છે, એટલા માટે એને ખિસ્સાની જરૂર પણ પડતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન, આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? એટલે કે આ સ્ત્રીથી સઠ સુધીની જે વાર્તા હતી એ સાચી નહોતી, એટલે કે હકીકતમાં આવું બન્યું ન હોય અને આવું બન્યું નથી, તો પણ આ વાર્તા વાંચે તો આપણને કેવી મજા આવે છે, આવું કેમ બને? તો કે આ વાર્તામાં છે ને એ કંઈ સાચું ન હતું, પણ ખિસ્સાને જે બાળકની જેમ રડતું હતું, કોક ખી જાય એટલા માટે રડવા માંડે અને પાછું કોક એને સારી રીતે બોલાવે તો તરત હસવા માંડે, એટલા માટે આપણને આ વાર્તા ખૂબ જ ગમી હતી અને રમૂજી લાગતી હતી. તો આ પ્રશ્નના જવાબને આપણે વાતચીત કરી. હવે ત્યાર પછી આપણને પ્રવૃત્તિ 4 આપેલી છે, તો એમાં જોઈએ આપણે કે જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો. જૂથમાં એટલે શું થાય? તો કે 8-10 વિદ્યાર્થીઓ એક સાથે ભેગા મળી અને કામ કરવાનું છે, અને અભિનય સાથે એટલે કે નૃત્ય કરતા હોય તેવી રીતે બોલો. પણ આપણે તો અત્યારે રજા છે, સ્કૂલમાં ઓનલાઈન ભણીએ છીએ, કોરોનાનું હતું લોકડાઉન એટલા માટે તો હજી સ્કૂલ ચાલુ નથી, એટલા માટે આપણે જૂથમાં તો આ કાર્ય ન કરી શકીએ, પણ તમે ઘરે તો તમારી રીતે પ્રયત્ન કરી શકો ને. તો આપણે માત્ર અત્યારે સમજી લઈએ કે આપણે જૂથમાં કામ કરવાનું છે, અભિનય એટલે કે નૃત્ય કરતા હોય એવી રીતે બોલતું જવાનું. તો એમાં પહેલું વાક્ય આપેલું છે, એમ શું કહો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. ત્યાર પછી બીજું વાક્ય, તને જોઈને સુગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. આ બધા વાક્યો તમને આપેલા છે, અભિનય એટલે કે એવું આપણે એક્ટિંગ કરવાની, એવું નૃત્ય કરવાનું કે આમાં જેવી આપણને હસતું વાક્ય હોય તો આપણે મજા કરતા હોઈએ, એવું દુઃખનું વાક્ય હોય તો દુઃખી ચહેરા સાથે એવો આપણે અભિનય કરવાનો છે. ત્યાર પછી ત્રીજું, હવે તું વહેલું વહેલું લાગે છે બચુકડા. ત્યાર પછીનું ચોથું વાક્ય, મારે તારું કામ નથી ભાગ અહીંથી. આવું વાક્ય જ્યારે દરજીભાઈ છે એ કોને કહે છે? તો કે ખિસ્સાને કહેતા હતા ને, તો એવી એક્ટિંગ કરવાની, એ બચોળિયા મારા કપડાં બગાડી નાખ્યા. તો કે જ્યારે આ ખિસ્સું છે એ ધોબીભાઈની દુકાને જાય છે રડતું રડતું, તો એના બધા જ કપડાં ભીંજાઈ જાય છે, એટલા માટે જ્યારે એને ધોબીભાઈ કહે છે ને કે એ બચોળિયા તે તો મારા બધા કપડાં બગાડી નાખ્યા. ત્યાર પછીનું, અરે એમ વાત છે, આવ અહીં તારી કરતલી ચપટી વગાડતા છું કરી દઉં. એટલે કે ખિસ્સું રડતું રડતું ધોબીભાઈની દુકાને જાય છે અને ધોબીભાઈને વાત કરે છે, તો ધોબીભાઈ એને કહ્યું કે તું મારી પાસે આવ, હું તારી કરતલી એટલે બધી જ છે એ ચપટી વગાડતા એટલે કે માત્ર 5 જ મિનિટમાં દૂર કરી દઉં. અને છેલ્લું, હું એકદમ કડકને ફાકડું થઈ ગયું. એટલે કે છેલ્લે ખિસ્સું છે એ કડકને ફાકડું એટલે કે સુંદર દેખાવા લાગ્યું. આ બધા વાક્યો તમારે અભિનય સાથે બોલવાના છે. ત્યાર પછી આપણે 5મી પ્રવૃત્તિ, વાક્ય સાચું હોય તો સામે ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. સાચું ખોટું, આપણે સાચું હોય તો ખરાની નિશાની કરીએ અને ખોટું હોય તો ખોટાની નિશાની કરીએ, પણ અહીંયા આપણે બોલવાનું છે. જો વાક્ય સાચું હોય તો ફાકડું બોલવાનું અને જો વાક્ય ખોટું હોય તો ગપલું બોલવાનું. પહેલું વાક્ય, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. તો કે ખિસ્સું રખડું હતું એટલા માટે ચોખ્ખું ન હતું, પરંતુ ગંદુ હતું, એટલા માટે આ વાક્ય ખોટું થાય. એટલા માટે શું બોલવાનું, ફાકડું કે ગપલું? તો કે ગપલું. ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ખોટું હતું, આ વાક્ય ચકાચક ચોખ્ખું હતું, આ વાક્ય ખોટું છે, એટલા માટે આપણે શું બોલવાનું, તો કે ગપલું. ત્યાર પછીનું બીજું વાક્ય, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવા આંસુ ટપક્યા. તો આ વાક્ય સાચું છે, તો આપણે કયો શબ્દ બોલાય? તો કે ફાકડું. તો હવે આપણને પાછળના પેજ ઉપર જોઈએ. ત્યાર પછી ત્રીજું, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. એટલે કે પોતે રડવા લાગ્યું હતું એટલા માટે એના આંસુથી ધોવાઈ અને ખિસ્સું સાફ થઈ ગયું. તો આ વાક્ય સાચું છે, એટલા માટે ફાકડું જવાબ આવે. ત્યાર પછી ચોથું, સુરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. તો કે સુરજ દાદા જ્યારે ખિસ્સું રડતું ન હતું, પણ જ્યારે ભીંજાઈ ગયેલું હતું ત્યારે સુરજ દાદા એની સાથે ગુસ્સાથી વાત કરે છે. તો આ વાક્ય કેવું થાય? તો કે ખોટું થાય, વહાલથી એની સાથે વાત કરે છે, એટલા માટે જવાબ આવે ગપલું. ત્યાર પછી પાંચમું, સુરજ દાદાની ગરમીથી દજાઈ જતાં ખિસ્સાની ચીસ પડી ગઈ.
એટલે કે સુરત દાદાનો તડકો હતો એનાથી દાજી ગયું, એટલા માટે ખિસ્સાની ચીસ પડી ગઈ. તો આ વાક્ય કેવું છે? તો કે ખોટું. જ્યારે ધોબીએ તેના ખિસ્સા ઉપર ઇસ્ત્રી ફેરવી ત્યારે ખિસ્સાથી ચીસ પડી ગઈ હતી, એટલા માટે જવાબ આવે ગપલું. ત્યાર પછીનું છઠ્ઠું, દરજી કાકાએ કરતલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, એટલે કે દરજીભાઈએ કરતલીવાળું ખિસ્સું હતું એટલા માટે એની દુકાનમાંથી કાઢી મૂક્યું. તો આ વાક્ય સાચું છે. તો જવાબ આવે ફાકડું. ત્યાર પછી સાતમું, ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, એટલે કે ધોબીભાઈ છે એણે ખિસ્સા ઉપર ઇસ્ત્રી ફેરવી અને ખિસ્સાને સરસ મજાનું બનાવી દીધું. તો આ વાક્ય સાચું છે એટલા માટે જવાબ આવે ફાકડું. ત્યાર પછી આઠમું વાક્ય, ખિસ્સું હવે નીરજભાઈની સાથે જ રહે છે, એટલે કે ખિસ્સું છે એ નીરજભાઈ ગમે તે પ્રવૃત્તિ કરે તો એની સાથે રહે છે. આ વાક્ય સાચું છે કે ખોટું? તો કે સાચું. આપણે જ્યારે વાર્તા સમજી ત્યારે આવ્યું હતું કે નીરજભાઈ બાલ મંદિરે જાય તો ખિસ્સું પણ બાલ મંદિરે જાય, નીરજભાઈ સૂવે તો ખિસ્સું પણ સૂઈ જાય, નીરજભાઈ બેસે તો ખિસ્સું પણ બેસી જાય. એટલા માટે આપણને આપેલું છે કે નીરજભાઈની સાથેને સાથે રહે છે. તો આ વાક્ય સાચું થાય તો જવાબ આવે ફાકડું. ત્યાર પછીનો છઠ્ઠો પ્રવૃત્તિ, આવું કોણ બોલી શકે? આપણને જે વાક્ય આપેલું છે એ વાક્ય કોણ બોલે છે તે આપણે અહીંયા આગળ જવાબ લખવાનો છે. તો સૌથી પહેલું વાક્ય આપણને આપેલું છે, અરે વાહ આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે, એટલે કે આવું મજાનું એટલે કે આવું સરસ ખિસ્સું તો મને બહુ ગમે છે. આ વાક્ય કોણ બોલ્યું હતું? તો કે આ વાક્ય નીરજભાઈ બોલ્યા હતા. તો આપણે પહેલાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં જવાબ લખવાનો, નીરજભાઈ ત્યાર પછીનું બીજું, આવું દીકરા બીસ નહીં, એટલે કે મારા દીકરા તું મારી પાસે આવું બીતો નહીં, આવું વાક્ય કોણ બોલે છે? તો કે સુરત દાદા જ્યારે ખિસ્સાને બોલાવતા હતા ત્યારે બોલે છે. તો આપણે જવાબ લખવાનો કે આ વાક્ય સુરત દાદા બોલે છે. ત્યાર પછી ત્રીજું, એ બચ્ચું ચલ ભાગ અહીંથી, આવું વાક્ય કોણ બોલે છે? તો કે દરજીભાઈ છે એ ખિસ્સું જ્યારે એની પાસે જાય છે ત્યારે દરજીભાઈ બોલે છે. તો આપણે જવાબ લખવાનો દરજીભાઈ. ત્યાર પછી ચોથું વાક્ય, ઓ માં બહુ ગરમ લાગે છે, જ્યારે ધોબીભાઈ છે એ ખિસ્સા ઉપર ઇસ્ત્રી ફેરવતા હતા ત્યારે ખિસ્સું બોલ્યું હતું ને કે અરે માં આ તો બહુ ગરમ લાગે છે, તો આ વાક્ય ખિસ્સું બોલે છે. તો આપણે જવાબ લખવાનો ખિસ્સું. ત્યાર પછીનું પાંચમું વાક્ય, એ ખિસ્સા આવી જા બેસાડી દઉં તને, બેસાડું તને નવા નવા કપડાં ઉપર, એટલે કે અરે ખિસ્સા તું મારી પાસે આવ હું તને નવા નવા કપડાં પર બેસાડું, આવું વાક્ય કોણ બોલે છે? તો કે જ્યારે ખિસ્સા ઉપર ઇસ્ત્રી ફરી જાય છે અને કરતલી વગરનું થઈ જાય છે ત્યારે દરજીભાઈ બોલે છે. તો જવાબ લખવાનો દરજીભાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ્યપુસ્તકમાં જે જવાબ લખીએ એ તમારી જાતે તમારે વિડીયોમાંથી જોઈ અને સારા અક્ષરે પેન્સિલથી લખવાના છે. કોઈએ બોલપેનનો ઉપયોગ નથી કરવાનો અને વાલી પાસે પણ લખાવવાના નથી. તો આ છઠ્ઠા પ્રશ્નના જવાબ આપણે લખાવ્યા તે તમારી પાઠ્યપુસ્તકમાં તમારે લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રવૃત્તિ સાત, ખિસ્સું આવું કોને કહેશે, એટલે કે આ વાક્ય જે આપેલા છે એ વાક્ય ખિસ્સું કોને કહે છે આપણે એ લખવાનું છે. ઉપર જે વાક્ય હતા એ કોણ બોલે છે તે લખ્યું, હવે આપ્યું છે એ કોને કહે છે તો આપણે એ લખીએ. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ, એટલે કે ગમે તેમ કરવું પડે પણ એક દિવસ તો હું તમારી ઉપર બેસી જ જઈશ, આવું વાક્ય કોણ બોલે છે? તો કે ખિસ્સું બોલે છે. અને કોને કહેતું હતું? તો કે બુસ્કોટભાઈને કહેતું હતું. તો આપણને પૂછ્યું છે કે કોને કહેશે? તો કે ખિસ્સું બુસ્કોટભાઈને કહે છે, એટલા માટે જવાબ લખવાનો બુસ્કોટભાઈને. ત્યાર પછી બીજું, સોરી મારા લીધે તમે બધા પલળી ગયા, આવું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો કે સોરી મારા લીધે તમે બધા પલળી ગયા, આવું વાક્ય કોને કહે છે? તો કે ધૂળને કહે છે. તો એટલા માટે આપણે જવાબ લખવાનો કે ખિસ્સું છે એ જ્યારે રડતું હતું ત્યારે ધૂળને કહેતું હતું, એટલા માટે લખવાનું ધૂળને કહે છે.
ત્યાર પછી ત્રીજું મને તમે એના તમે અને તમારા કપડાં ખૂબ જ ગમે, એટલે કે મને તમે અને તમારા કપડાં ખૂબ જ ગમે છે. તો ખિસ્સુ કોને કહેતું હતું? તો કે નીરજભાઈને કહેતું હતું, કારણ કે ખિસ્સાને નીરજભાઈના શર્ટ હતા એ ખૂબ જ ગમતા હતા. એટલે કે આ વાક્ય છે એ ખિસ્સુ નીરજભાઈને કહે છે. તો કોને કહે છે? નીરજભાઈને. તો જવાબ લખવાનો, નીરજભાઈને. ત્યાર પછીનું ચોથું વાક્ય, તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. તમે દેખાવ છો ગુસ્સાવાળા, એટલે કે ગુસ્સો કરતા હોય એવા તમે લાગો છો, પણ તમે તો ખૂબ જ વહાલા છો. આવું વાક્ય કોણ બોલે છે? તો કે ખિસ્સુ બોલે છે. અને કોને કહે છે? તો કે સૂરજ દાદાને કહે છે. તો જવાબ લખવાનો આપણે, સૂરજ દાદાને. ત્યાર પછી પાંચમું, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. એટલે કે કોઈ મને એની પાસે નથી રાખતું એટલા માટે મને દુઃખ થાય છે. આવું વાક્ય ખિસ્સુ કોને કહેતું હતું? તો કે બુસ્કોટભાઈને કહેતું હતું, કે મને કોઈ એના ઉપર બેસાડતું નથી એટલા માટે મને દુઃખ થાય છે. તો જવાબ લખવાનો આપણે, બુસ્કોટભાઈને. ત્યાર પછીની પ્રવૃત્તિ નંબર આઠમું, એમાં ઉપર આપણને સૂચના આપેલી છે, ગીતડું એક ચણો ખાડામાં પડ્યો. એ આપણે ગીતડું એ આપેલું છે. ત્યાર પછી નીચે આઠમું, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? તો કે આપણને જે શબ્દ આપેલો છે એ વાર્તામાં કેવી રીતે બોલાયો છે? તો કે ખૂબ ઉજળું. તો આપણે વાર્તામાં આવ્યું હતું કે ખિસ્સુ ઉજળું ઉજળું થઈ ગયું. તો આપણને કીધું છે કે ઘણું વહાલું, તો એના માટે કયો શબ્દ આવ્યો હતો? તો કે ખિસ્સુ વહાલું વહાલું થઈ ગયું. તો આપણે લખવાનું અહીંયા જવાબમાં પહેલામાં આપ્યું હતું ખૂબ ઉજળું, તો ઉજળું ઉજળું. ત્યાર પછી આપેલું છે ઘણું વહાલું, તો જવાબ આવે વહાલું 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 વહાલું. ત્યાર પછી એ પૂછે ભારે હરખથી, તો શું થાય? તો કે હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. તો ભારે હરખથી એટલે કે હરખાતું 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 હરખાતું. ત્યાર પછીનું એકદમ નવો, એટલે કે નવો 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 નવો. આપણને જે છેલ્લે શબ્દ આપ્યો છે એ બે વખત લખવાનો. જો ઉજળું તો ઉજળું ઉજળું, વહાલું તો વહાલું વહાલું, હરખથી એટલે કે હરખાતું હરખાતું, એકદમ નવો એટલે કે નવો નવો. ત્યાર પછી ખૂબ જોર દઈને, જોર દઈને એટલે શું થાય? કે જોર જોરથી જોર જોરથી. ત્યાર પછી બાજુની લાઈનમાં ખૂબ લાંબી, એટલે કે લાંબી 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 લાંબી. ત્યાર પછી ઘણા ભીના, ભીના ભીના. આપણે જે છેલ્લો શબ્દ છે એ બે વખત લખવાનો છે, ભીના ભીના ત્યાર પછીનું વધારે સરસ, એટલે કે સરસ સરસ ત્યાર પછી અતિશય રૂપાળું, તો એમાં કયો શબ્દ આવ્યો હતો વાર્તામાં? તો કે ખિસ્સુ રૂપાળું રૂપાળું લાગવા માંડ્યું. તો જવાબ લખવાનો, રૂપાળું રૂપાળું અને છેલ્લું એકદમ ચોખ્ખું, તો એના માટે કયો શબ્દ આવે? તો કે ચોખ્ખું ચોખ્ખું તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રવૃત્તિ 3, 4, 5 અને 6, 7, 8 એટલી પ્રવૃત્તિઓ કરી, જેમાંથી આપણે પાઠ્યપુસ્તકમાં 6, 7 અને 8 પ્રવૃત્તિના જવાબ લખાવ્યા. તો તમારે વિડીયોમાંથી જોઈ અને પાઠ્યપુસ્તકમાં 6, 7 અને 8 પ્રવૃત્તિઓના જવાબ સારા અક્ષરથી સારા અક્ષરે પેન્સિલથી લખવાના, અને રફ બુકમાં હોમવર્કમાં પ્રશ્ન 6, 7 અને 8 એકવાર લખો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.